કોરોના વાયરસને લઈ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનનો મુદ્દો બનાવી કોંગ્રેસે સરકારને બાથ વીડવાનો પ્રયાસ કર્યો છે. માર્ચ મહિનાથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ત્યારે આજે થરાદમાં કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બે મહિના કરતા વધુ સમયથી લોકડાઉન છે અને લોકડાઉન દરમિયાન સૌથી કફોડી હાલત અત્યારે મધ્યમ અને ગરીબ પરિવારની છે, ત્યારે આ ગરીબ અને મધ્યમ પરિવારના હામી બનીને કોંગ્રેસ આગળ આવી છે. કોંગ્રેસ દ્વારા આજે થરાદમાં નાયબ કલેક્ટરને ગરીબ અને મધ્યમ પરિવારોને આર્થિક મદદની સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે. આજે થરાદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા આવેદનપત્ર આપીને ચાલુ વર્ષે લોકડાઉન દરમિયાન માર્ચથી જૂન મહિના સુધીના વીજ બિલ માફ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા લેવામાં આવેલા ઘરવેરા, પાણીવેરા સહિત ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવી છે. વધુમાં તેમણે ખેડૂતો માટે પાક ધિરાણને ઓટો રિન્યુ કરવાની માંગ કરી છે. સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર સ્કૂલોની ફી માફ કરવા બાબતે ખેડૂતોના જે ધિરાણના જે એન્ટ્રી ઉલટાવી અને વ્યાજ માફી માટે લાઇટોના બિલ માફ કરવા માટે આજે બધી દરેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને હું તો કહું, થરાદની અંદર જો વેપારીઓ શોપિંગ સેન્ટરના માલિકો જો ભાડા માફ કરી શકતા હોય તો સરકારે પણ એક આમને જોઈએ છે કે શીખીને લાઇટ બિલ માફ કરે તો તમામ મધ્યમ વર્ગના લોકોને, ગરીબ વર્ગના લોકોને આ બાબતનો લાભ મળશે. કોંગ્રેસની માગણી છે કે તમામ મધ્યમ વર્ગને, ગરીબ વર્ગના લોકોને સીધી રાહત પહોંચવી જોઈએ, એના માટે લાઇટ બિલ માફ કરે, વ્યાજ ખેડૂતોના વ્યાજના પૈસા માફ કરીને એન્ટ્રી શુલ્ક અહીં આપે, એનાથી ખર્ચામાંથી બચી શકાય, વિદ્યાર્થીઓની સ્કૂલની ફી માફ કરે. આ તમામ મુદ્દે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.